आज रोज हिंदू सनातन समाज द्वारा आवनारी फिल्म में देवी देवताओं पर अभद्र टिप्पणी कराता उग्र स्वरूपे अपायु आवेदन पत्र। आधुनिकता ना युग में टेक्नोलॉजी ना वधी गयेला व्याप्ति अपनी संस्कृति नु खनन थतु जणाय छे। त्यारे टेक्नोलॉजी ना कारणे घणी वखत एवा बनाव बनता देखाया छे जेथी अनेक लोकोनी लागणीओ दुभाती होय छे। त्यारे आज रोज समस्त सनातन हिंदू समाज द्वारा ताजेतर में रजू थनार हिंदी फिल्म अस्सी मोहल्ला में हिंदुओं ना देवी देवताओं पर अभद्र भाषा तथा खराब कॉमेंटो करा। जहाँ तूने मुझे रखा है वो मंदिर है या माचिस? बाबा लोग क्या कहेंगे? तू मेरी सुनेगा कि लोगों की? हिंदुओं ने लागणी दुभाई छे। आ फिल्म माथी आवा खराब अने अभद्र भाषा ना संवादों ने काढ़ी नाखवामां आवे तेवी मांग साथे समस्त सनातन हिंदू समाज द्वारा अधिक कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्यु हतुं। आ अंगे अमारी साथे वात करता राजूभाईए जणाव्युं हतुं के वाराणसीमां आ पिक्चरनो बहु विरोध थयो एटले वाराणसीनो डमी ऊभू करी अने त्यां ई लोकोए वाराणसी गंगा जेवुं सेट बनावी अने आ पिक्चरनुं शूट करीने અને આપણા હિન્દુ ધર્મના જે દેવાધિદેવ કહેવાય છે અને નિરંજન નિરાકાર કહેવાય છે કે જ્યાંથી સૃષ્ટિનું સર્જન થયું હિન્દુ ધર્મની અને વૈદિક ધર્મની જ્યાંથી સ્થાપના થઈ એવા મહાદેવની મોઢેથી મા બેનની ખરાબમાં ખરાબ જે ગાળો બોલે એવી ગાળો અને બીભત્સ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હવે લાગણીની તો હવે હદ થઈ ગઈ છે કારણ કે અવારનવાર આ બનતા બનાવોથી આપી અને આ આવેદન પત્રો વગેરેથી હવે થાકી ગયા છીએ। થાક્યા તો નથી પરંતુ હાર્યા પણ નથી એટલે હવે આજે કલેક્ટર સાહેબને ખુલ્લી ચેલેન્જ કરી છે કે આ બાબતે અમારું આ છેલ્લું આવેદન પત્ર છે। હવે કદાચ હિન્દુસ્તાનની અંદર જો આવો કોઈ બનાવ બનશે તો કચ્છ દરેક રીતે ફેમસ થઈ ગયું છે તો હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે હવે જો કદાચ અશાંતિ સર્જાય તો એ પણ કદાચ ભુજથી કે કચ્છથી સર્જાશે। અત્યાર સુધી આપણે દરેક લાગણી અને આપણા ધર્મનું માન રાખી અને મર્યાદા પુરુષોત્તમ રામની ભૂમિકા ભજવી રહ્યા છીએ પણ જરૂર પડે પરશુરામ થઈ ફરસી ઉપાડી અને સંહાર કરતા પણ અચકાશું નહીં હવે અમારી આ લાગણી છે કારણ કે વારે ઘડીએ થતા આ હવે સહન શક્તિની બહાર છે। મોહલ્લા અસી આ ફિલ્મની અંદર એક જબરજસ્ત આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે। હિન્દુ ધર્મ અને ભારતીય ઋષિ સંસ્કૃતિને ઉતારી પાડવાનું આ ફિલ્મની અંદર ડાયલોગ્સ અને દશ્યો આપવામાં આવે છે। આ ડાયલોગ અને દશ્યને જોતાં એવું આપણે કહી શકીએ કે સનાતન હિન્દુ ધર્મને લાંછન લગાડવાનું કૃત્ય જે આ ફિલ્મના નિર્માતા દ્વારા કરવામાં આવી રહ્યું છે આનું મોટું ફંડિંગ આંતરરાષ્ટ્રીય ફંડિંગ છે। આવા ફિલ્મોનો વિરોધ આજે કચ્છનો અને ભુજ શહેરનો હિન્દુ સમાજ સંપૂર્ણપણે સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને કચ્છના હિન્દુ સમાજને અમે સૌ કાર્યકર્તાઓ અપીલ કરીએ છીએ કે આપણે ભગવાન શિવ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણના સંતાનો છીએ જો આપણામાં હિન્દુ તરીકેનું સ્વાભિમાન હોય તો આ ફિલ્મનો સદંતર બહિષ્કાર કરવો જોઈએ અને સિનેમાઘરના જે માલિકો છે ભુજ અને કચ્છની અંદર એ તમામ સિનેમાઘરના માલિકોને આજે અમે અહીંથી આહવાન કરીએ છીએ કે જો તમારા સિનેમાના ઘરની અંદર જો આ ફિલ્મ રજૂ કરવામાં આવશે તો તમારા સિનેમાઘરની અને તમારી હાલત કદાચ દયનીય બની જશે। તો આવા સિનેમાઘરના માલિકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમારા અંદર ભગવાન શિવ રામ અને કૃષ્ણનું જો લોહી હોય ગૌ માતાનું લોહી હોય ભારત માતાના જો તમે સંતાનો હો તમારામાં ક્યાંક ને ક્યાંક થોડું પણ સ્વાભિમાન હોય તો આવી ફિલ્મો મહેરબાની કરીને રિલીઝ કરતા નહીંતર તમારે હિન્દુ સમાજનો સામનો કરવો પડશે અને ખરાબમાં ખરાબ પરિસ્થિતિ તમારે સહન કરવી પડશે। આવી ફિલ્મો બનાવી વારંવાર દેવી દેવતા વિશે અભદ્ર ભાષામાં અને ખરાબ ચિત્ર રજૂ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવતા ડાયરેક્ટરો પર કાનૂની પગલાં લેવાય અને સમસ્ત હિન્દુઓની કોઈ પણ જાતની લાગણી ભવિષ્યમાં આવી ફિલ્મો દ્વારા ન દુભાય તેવી સેન્સર બોર્ડ પર ધ્યાન રાખે તેવી માંગ ઉઠી છે।